धोरण 9 विज्ञान ने टेक्नोलॉजी प्रकरण 15 अन्न स्त्रोत में सुधारणा आईनु चौथो लेसन छे मित्रों। आगळ आपणे 3 लेसन जोया। आईनु चौथो लेसन छे मित्रों, छेल्ला पीरियड में आपणे कुदरती खातर जोयुं मित्रों, हवे आपणे जोईए कृत्रिम खातर, रासायणिक खातर। मित्रों, जुदा जुदा प्रकारना पोषक तत्वों द्वारा कारखानामां तैयार थतुं खातर छे, जेने फर्टिलाइजर कहेवामां आवे, जेमां मुख्यत्वे NPK नाइट्रोजन, फॉस्फरस अने पोटेशियम वधु होय छे। अने आ खातरो कारखानामां तैयार थता होय छे। एना फायदानी वात करीए मित्रों, तो तेना उपयोगथी वनस्पतिनी वृद्धि सारी थाय छे, उत्पादन वधु आपे छे। પણ એક પ્રશ્ન એનો છે મિત્રો કે આર્થિક દ્રષ્ટિએ આ ખાતર મોંઘું છે, અને જો વધુ પડતું પ્રમાણ ખેતરમાં એનું પડી જાય તો જમીનનું બંધારણ બગાડે છે, અને વધુ પડતું પ્રમાણ પડી જાય તો જળ પ્રદૂષણ પણ વધે, એટલે જળ પ્રદૂષણનું કારણ પણ તે બની શકે। જમીનની ફળદ્રુપતામાં સતત ઘટાડો કરે, સૂક્ષ્મજીવોનું જે જીવનચક્ર છે તે અવરોધાય। ઘણા સૂક્ષ્મજીવો આપણી જમીનની ફળદ્રુપતા વધારે છે તો એનું જીવનચક્ર અવરોધાય, તો જમીનની ફળદ્રુપતા ઘટે। એટલે આ રીતે મિત્રો કેટલીક બાબતમાં રાસાયણિક ખાતર નુકસાનકારક પણ છે। અને આ રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ થવાથી જ અત્યારે ઘણા બધા રોગોનો પણ આપણે ભોગ બન્યા છીએ। તેથી હવે લોકો કાર્બનિક ખેતી તરફ વળ્યા છે। કાર્બનિક ખેતી એટલે શું મિત્રો? તો તેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નિંદણનાશક દવા એનો ઉપયોગ થતો જ નથી। એમાં કોઈ પણ રાસાયણિક ખાતર નથી ઉપયોગ થતો, કુદરતી ખાતરનો ઉપયોગ થાય છે। જંતુનાશક દવાની જગ્યાએ લીમડાના પાણો, હળદર જેવા કીટનાશકોનો ઉપયોગ થાય છે। એટલે આ રીતે જંતુનાશક, રાસાયણિક ખાતર, નિંદણનાશક દવા આવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ થયા વગર ખેતી કરવામાં આવે છે, જેને કાર્બનિક ખેતી કહેવામાં આવે। અને પાક ઉત્પાદનની પદ્ધતિ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, પાકની ફેરબદલી આ બધું પણ જરૂરી છે। હવે મિત્રો, આપણે જે બંને પ્રકારના ખાતર જોયા, સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતર, તો એનો આપણે તફાવત પણ જોઈ લઈએ। સેન્દ્રિય ખાતર એ કાર્બનિક ઘટકો ધરાવે છે અને રાસાયણિક ખાતર અકાર્બનિક ક્ષારો ધરાવે છે। સેન્દ્રિય ખાતર ખેતરમાં કાર્બનિક ઘટકોના વિઘટન દ્વારા ઉત્પન્ન કરવામાં આવે,
રાસાયણિક ખાતર ફેક્ટરીમાં બનાવાય છે. સેન્દ્રિય ખાતર જૈવ વિઘટનીય છે, જ્યારે રાસાયણિક ખાતર જૈવ અવિઘટનીય છે. સેન્દ્રિય ખાતર પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ધરાવતું નથી અને રાસાયણિક ખાતર પૂરતા માત્રામાં પોષક તત્વો ધરાવે છે. સેન્દ્રિય ખાતર તે જમીનના ફળદ્રુપ પરને ઉમેરે હ્યુમસ, અને તે હ્યુમસ એટલે સડતા કાર્બનિક પદાર્થો, એટલે કે સડી ગયેલા સજીવોના ટુકડાથી બનતું સ્તર, જેને હ્યુમસ કહેવામાં આવે, જે જમીનની ફળદ્રુપતા વધારે. હવે મિત્રો છે પિયત, પાકને પાણી આપવાની ક્રિયા છે. સિંચાઈ જુદી જુદી પદ્ધતિ છે મિત્રો પાણી આપવાની. જૂની પદ્ધતિ છે, અત્યારે આધુનિક ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, એ આધુનિક સિંચાઈ પદ્ધતિ પણ છે. તો પિયત બે પ્રકાર છે, કુદરતી અને કૃત્રિમ. વરસાદ દ્વારા જે પાણી મળે તે કુદરતી પિયત કહેવાય, અને કૃત્રિમ પિયતમાં પાછી બે પદ્ધતિ છે, પ્રાચીન પદ્ધતિઓ અને આધુનિક પદ્ધતિઓ. પ્રાચીનમાં આપણે જોઈએ મિત્રો તો કૂવા, નહેર, નદી, તળાવ દ્વારા પાણી આપવું, અને આધુનિક પદ્ધતિની વાત કરીએ મિત્રો તો ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ, એ આધુનિક સિંચાઈ પદ્ધતિઓ છે. હવે પહેલું છે મિત્રો કૂવા પદ્ધતિ. તો કૂવા પદ્ધતિમાં કૂવા બે પ્રકારના મિત્રો, ખોદેલા કૂવા અને નળ કૂવા, ટ્યુબવેલ, જેને આપણે દાર કહીએ એ ટ્યુબવેલ, અને ખોદેલા કૂવા આપણે વાડીએ મોટા કૂવા હોય છે, ઘણા બધા પહોળા મોટા, એ ખોદેલા કૂવા છે. અને દાર જે આપણે કરીએ છીએ દાર, એને આપણે નળ કૂવા ટ્યુબવેલ કહીએ છીએ. આમ બે પ્રકારના કૂવા હોય છે, અને કૂવામાંથી આપણને ખબર છે મિત્રો કે કૂવામાંથી સિંચાઈ દ્વારા, પંપ દ્વારા, મશીન દ્વારા, મોટર દ્વારા આપણે પાણી કુંડીમાં નાખીએ, અને કુંડીમાંથી આપણને ખબર છે કે ધોરિયામાં જાય છે, અને ધોરિયા દ્વારા એ ખેતરમાં પહોંચે છે. એવી જ રીતે ટ્યુબવેલ હોય તો પણ સબમર્સિબલ પંપ ચાલુ કરીએ એટલે દારમાંથી પાણી ખેંચાય અને બધું કુંડીમાં આવે, અને કુંડી બાજુમાં ધોરિયો હોય એટલે કુંડીમાંથી પાણી ધોરિયા દ્વારા ખેતર સુધી પહોંચે. તો આ રીતે કૂવા બે પ્રકારના છે, ખોદેલા કૂવા અને ટ્યુબવેલ કૂવા. બીજું છે મિત્રો નહેર પદ્ધતિ, કેનાલ. તો આ છે મિત્ર સિંચાઈનું એક મોટું વિસ્તૃત વ્યાપક તંત્ર છે કેનાલ. નહેર આપણે કોઈપણ મોટો બંધ હોય, આપણે કેમ છે નર્મદા સરદાર સરોવર બંધ, એમાંથી એક મુખ્ય કેનાલ નીકળે મોટી, પછી બીજી આડી કેનાલો, ઉપસા ખાઓ નીકળે, અને આ રીતે કેનાલો અનેક શાખાઓમાં વહેંચાય અને ઘણા બધા ખેતરોને સિંચાઈ આપી શકાય. અને આ કેનાલમાંથી જે પાણી મિત્રો છે એ આપણે પંપ દ્વારા ખેંચી અને કુંડીમાં નાખીએ છીએ, અને કુંડી દ્વારા પછી ધોરિયા દ્વારા તે ખેતર સુધી પહોંચતું હોય છે. તો આ રીતે નહેર દ્વારા પણ સિંચાઈ કરી શકાય છે. બાકીની પદ્ધતિઓ તળાવ છે, નદી દ્વારા સિંચાઈ, તે મિત્રો આપણે આવતા પીરિયડમાં, પીરિયડ નંબર 5માં જોઈશું. તો આ મિત્રો આપણે 4 લેસન અહીંયા પૂરા કર્યા, જેમાં આપણે જોયું રાસાયણિક ખાતર, રાસાયણિક ખાતરના ફાયદા અને ગેરફાયદા, કાર્બનિક ખેતી એટલે શું, પછી કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો તફાવત જોયો. આ ઉપરાંત આપણે સિંચાઈની જુદી જુદી પદ્ધતિમાં બે પદ્ધતિ જોઈ, કૂવા પદ્ધતિ અને નહેર પદ્ધતિ. બાકીની પદ્ધતિ આપણે આગળના પીરિયડમાં જોઈશું.
આભાર મિત્રો.